નમસ્તે બાળકો, ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન, એની અંદર આપણે સ્વાપોથીની અંદર પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે જોતા હતા. એની અંદર આપણે વિકલ્પો કર્યા હતા, ત્યાર પછી ખાલી જગ્યા, ખરા ખોટા અને એક વાક્યમાં ઉત્તર લખો. બાળકો, પરીક્ષાની અંદર આપણા પાઠ મેં તમને જે કીધા છે એટલા જ પૂછાશે. એની અંદર પહેલો, બીજો, ત્રીજો અને પાઠ 9, આ ચાર પાઠની અંદરથી જ પૂછાશે પરીક્ષાની અંદર, એટલે આ ચાર પાઠ વાંચવાના રહેશે. હવે આપણે આગળ જોઈશું. એની અંદર એક વાક્યમાં ઉત્તર લખો ત્યાં સુધી આપણે કર્યા હતા, 29 પ્રશ્ન સુધી કર્યા હતા. હવે આપણે આગળનું જોઈશું. તો નીચેના પારિભાષિક પ્રશ્ન 6, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો, તો એના વિશે હવે આપણે જોઈશું. એમાં છે પહેલું, અક્ષવૃત્ત. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. અક્ષવૃત્ત કોને કહેવાય છે? તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. ત્યાર પછી બીજું છે રેખાવૃત્ત. તો પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારા ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. તો બાળકો, અહીં આનું સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું. વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત 0° અક્ષાંશ ઉપર આવેલું સૌથી મોટું અક્ષાંશભૂત છે. તે પૃથ્વીના ગોળાને બે સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કાલ્પનિક રેખા છે. વિષુવવૃત્ત એ પૃથ્વીના ગોળાને બે સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કાલ્પનિક રેખા છે અને વિષુવવૃત્ત એ 0° ઉપર આવેલું સૌથી મોટું અક્ષાંશભૂત છે. ત્યાર પછી નીચેના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલું છે કે પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? આપણે જોઈશું કે પૃથ્વી જો પોતાની ધરી પર ન ફરે તો બધા ભાગે તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્ય સામે હોત તો ત્યાં કાયમ માટે દિવસ રહત અને પૃથ્વીના જે ભાગમાં સૂર્ય ન દેખાય તે ભાગ પર રાત રહેત. એટલે કે પૃથ્વી જો પોતાની ધરી પર ન ફરતી હોય તો તેના જે બધા ભાગો એ વારાફરતી સૂર્ય સામે ન આવે અને પરિણામે દિવસ રાત થતા નથી. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તો તેના પર કાયમ માટે દિવસ રહેત અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તો તેના પર કાયમ માટે રાત રહેત. ત્યાર પછી અક્ષાંશભૂત અને રેખાંશભૂત એટલે શું? તો અક્ષાંશભૂત જોઈશું કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશભૂત કહે છે અને રેખાંશભૂત કોને કહેવાય? જો કે પૃથ્વીના ગોળા ઉપર ઊભી દોરેલી કાલ્પનિક રેખાને રેખાંશભૂત કહેવાય છે. ચલો આગળ જોઈશું. ગ્રીનિચ રેખાની માહિતી આપો. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતાં 0° રેખાંશ વૃત્તની ગ્રીનિચ રેખા કહે છે.
ઝીરો રેખાસ્રોત એ ગ્રીનિચ રેખા કહેવાય છે. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ત્યાર પછી આંતર દિનાંતર રેખાની માહિતી આપો. તો 100° રેખાસ્રોતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. 180° રેખાસ્રોત માત્ર એક જ છે. આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે આ જ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે. આમ તારીખ અને વાર આમ 180° રેખાસ્રોત ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. ત્યાર પછી પરિભ્રમણ એટલે શું? પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષુવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે. આ ચક્ર પૂર્ણ કરતા પૃથ્વીને 24 કલાક થાય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો એને એક આંટો પૂરો કરતા કેટલો દિવસ? 24 કલાક. એક દિવસમાં એક આંટો પૂરો કરે છે. જેમ આપણે ભૂમંડળ ફેરવે તો ભૂમંડળ પોતાની જગ્યા પર ફરતો હોય તેમ પૃથ્વી પોતાની ધરી પર ફરતી જોવા મળે છે. ચલો ત્યાર પછી જોઈશું પરિક્રમણ એટલે શું. તો પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરી પર તો ફરે છે, પરંતુ પોતાની ધરી પર અહીંયા સૂર્ય છે. સૂર્ય તો પૃથ્વી આ પૃથ્વી છે. તો પૃથ્વી પોતાની ધરી પર તો ફરે છે, પરંતુ પોતાની ધરી પર ફરતા ફરતા એ સૂર્યની ફરતે પણ ફરે છે. એટલે કહે છે કે અહીં કે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. તો અહીં બાળકો આજે ટૂંકમાં પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈને તમારે તમારી સ્વપોથીની અંદર લખી લેવાની રહેશે. પહેલાં પહેલો બીજા પ્રશ્નનો સ્ક્રીનશોટ પાડી લો, એ પડાઈ જાય. પછી ત્રીજું ચોથો નો સ્ક્રીનશોટ પાડી લો. એ પડાઈ જાય. પછી પાંચમા છઠ્ઠાનો સ્ક્રીનશોટ પાડી લો. હવે આગળ જોઈશું નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો એમાં પહેલું છે કે ફેબ્રુઆરી માસમાં ક્યારે દર 4 વર્ષે 29 દિવસ હોય છે, વિધાન સમજાવો. તો પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે કે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને કે એટલે કે 28ના બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈને તમારી નોટ સ્વપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી બીજો જોઈશું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ દોરવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે? એ ટાપુઓનો કેટલાક ભાગ 180° રેખાંશની પૂર્વમાં અને કેટલાક ભાગ પશ્ચિમમાં છે? જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય છે? તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો ભેગી થઈ જાય છે, તેથી સમયનો ગોટાળો થાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા ટાપુઓની જમીનને બાજુ પર રાખી રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે, તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી દોરવામાં આવી છે. સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈને તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી દિવસ પૃથ્વી પર દિવસ રાત કેવી રીતે થાય છે તો જોઈશું કે પૃથ્વી ગોળ છે, તેથી તેના અડધા ભાગ ઉપર જ સૂર્યનો પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. જે ભાગ સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાં દિવસ અને જે ભાગથી વિરુદ્ધ બાજુએ હોય તો ત્યાં રાત હોય છે. ધારો કે અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા આ પૃથ્વી, આ આપણી પૃથ્વી છે પૃથ્વી, અને આ રહ્યો સૂર્ય. હવે સૂર્યના જે કિરણો છે તે પૃથ્વીની આ ભાગ પર પડતા હોય છે તો ત્યાં આપણને દિવસ જોવા મળશે, અને આ ભાગ તરફ એના પ્રકાશ પડતો નથી તો ત્યાં શું જોવા મળશે? આપણને રાત જોવા મળશે. તો કહે છે કે અને જે ભાગ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેથી જુદા જુદા ભાગો વારાફરતી સૂર્યની સામે આવે છે. પોતાનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યની વિરુદ્ધ દિશામાં જાય છે, અને જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય તે ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે. આમ દિવસ અને રાત થાય છે. તો અહીં સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈને તમારે તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી આપણે પછાડી જોઈશું. દિવસ રાત લાંબા ટૂંકા થાય, દિવસ રાત લાંબા ટૂંકા સાથી થાય છે, અથવા કોઈ ભૌગોલિક કારણ આપો કે દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. તો પૃથ્વી પોતાની ધરીને 66.5° ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે, તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલા હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે, તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. સૂર્યના સીધા કિરણો કર્કવૃત પર પડે છે તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી છે. એનાથી ઉલટું કે જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. અહીં મકરવૃત પર દિવસ ટૂંકો અને રાત લાંબી છે. આમ પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરતી હોવાથી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈને તમારી તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી ટૂંકનો જ લખો. સૂર્યગ્રહણ આકૃતિ દોરીને સમજાવો કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે. તો આ સૂર્ય છે, આ પૃથ્વી અને આ ચંદ્ર. અહીં લખ્યું છે કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર કોનો ઉપગ્રહ છે? તો પૃથ્વીનો ઉપગ્રહ છે. તેથી પૃથ્વીની આસપાસ ફરે છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. વળી તે પૃથ્વીની ખૂબ જ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ થાય છે જ્યારે પૃથ્વીની આસપાસ આ ચંદ્ર ફરતો હોય છે, ત્યારે પૃથ્વી અને ચંદ્ર બંને એક જ દિશામાં આવી જાય છે. એટલે જ્યાં સૂર્યનો પ્રકાશ
પડતો નથી ચંદ્રના કારણ, એટલે ત્યાં આપણને શું જોવા મળે છે, ચંદ્ર સૂર્યગ્રહણ જોવા મળે છે. પરંતુ ચંદ્ર સૂર્યને ઢાંકી શકતો નથી, એટલે આખામાં આપણને આખી દુનિયામાં આપણને ચંદ્ર સૂર્યગ્રહણ જોવા મળતું નથી, પરંતુ જેટલા ભાગ પર ઢંકાયેલું હોય છે ત્યાં જ આપણને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ જોવા મળે છે. એટલે કે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે આપણે જોઈ શકતા નથી. સ્ક્રીનશોટ લઈ લેજો, સ્કીનશોટ લઈને તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી હવે સૂર્યગ્રહણની આકૃતિ જોઈ લઈ, તમારે આકૃતિ દોરી લેવાની રહેશે. આકૃતિ દોરવી અને નીચે જે લખ્યું છે એ પણ લખી લેવાનું. સ્ક્રીનશોટ લઈ લેવો. ત્યાર પછી ચંદ્ર ગ્રહણ આકૃતિ દોરીને સમજાવો. ચંદ્ર ગ્રહણ, તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે, ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને ચંદ્ર ગ્રહણ કહે છે. ચંદ્ર ગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે. હવે કહે છે કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પરંતુ એ સૂર્યના પ્રકાશના લીધે જ પ્રકાશિત થાય છે. તેથી ચંદ્ર તરફ જતાં જે સૂર્યના કિરણો છે એની વચ્ચે કોણ આવી જાય છે, તો પૃથ્વી આવી જાય છે. હવે એ પૃથ્વી આવી જાય છે એટલે પૃથ્વીના જેટલો ભાગ હોય છે એટલો ચંદ્ર પર દેખાતો નથી, એટલે ત્યાં આપણને શું જોવા મળે છે, અંધારું જોવા મળે, એટલે ત્યાં શું થાય છે, ચંદ્રગ્રહણ થાય છે. અને ચંદ્રગ્રહણ ક્યારે થાય છે, તો પૂનમના દિવસે થાય, પૂનમની રાત્રિએ થાય છે. દર પૂનમની રાત્રિએ નથી થતો, પરંતુ અમુક જ પૂનમની રાત્રિએ આપણને ચંદ્રગ્રહણ જોવા મળે છે. તો અહીં આકૃતિ દોરી લેવી, સ્ક્રીનશોટ પાડી લેવો અને આકૃતિ દોરવાની રહેશે. તેમજ અહીં જે લખ્યું છે ચંદ્રગ્રહણ વિશે એ પણ તમે સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું રહેશે. તો બાળકો, અહીં આપણો આ પાઠ 9 સ્વાપોથીની અંદર પૂર્ણ થાય છે. અને તમારા પેપરની અંદર જેટલા પાઠો મેં લખેલા છે એટલા જ પાઠો પૂછાશે અને એટલું જ વાંચવાનું રહેશે. તેમજ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર, અભ્યાસક્રમના ચેપ્ટરો કેટલા રહેશે, તો પહેલો પાઠ, બીજો, ત્રીજો અને 9મો આ સામાજિક વિજ્ઞાનના પાઠ છે. સામાજિક વિજ્ઞાનની અંદરના પાઠો વાંચવાના છે તમારે, પહેલો, બીજો, ત્રીજો અને 9મો. આ 4 પાઠોમાંથી જ પરીક્ષામાં પૂછાશે, એટલે એટલું જ વાંચવાનું રહેશે. તેમજ એક બીજી સૂચના કે આપણે હિન્દીની અંદર પણ તમને મેં 1-6 પાઠ લખેલા છે અભ્યાસક્રમની અંદર, પરંતુ આપણા 1-5 જ પાઠ ચાલેલા છે હિન્દીની અંદર. બાળકો ધ્યાન રાખજો, ધોરણ 6 કે આપણા પાઠ હિન્દીની અંદર 1-5 જ ચાલેલા છે. 6ઠો પાઠ છે જે સુબહ એ ચાલ્યો નથી, એનો વિડીયો પણ તમારી પર આવ્યો નથી. તમને તમારા પેપરની તમારું જે ટાઈમ ટેબલ તમને મળ્યું હશે એમાં અભ્યાસક્રમ બી લખેલો હશે, એમાં તમને એમ થશે કે ના, 6ઠો પાઠ તો ટીચરે ચલાવ્યો નથી, તો એમાંથી શું પૂછશે. પણ એમાંથી પરીક્ષામાં પૂછાશે નહીં, તમારે ખાલી 1-5 જ પાઠ વાંચવાના રહેશે. એટલું આ ધ્યાન રાખજો, 6ઠો પાઠ પૂછાશે નહીં, એટલે 6ઠા પાઠનું તમારે વાંચવાનું નથી હિન્દીની અંદર. ખાસ બાળકો ધ્યાન રાખે, 1-5 જ પાઠ હિન્દીમાં વાંચજો. બોલી જાઉં છું પાઠના નામ પણ હિન્દીના, કે કયા કયા વાંચવાના, તે તમને ખબર જ છે કે પહેલો છે દયાલુ શિકારી, ત્યાર પછી એક જગત એક લોક, સમજદાર નહીં, ગિનતી 51-100 અને ધરતી કો મકાએંગે 5મી કવિતા. બસ આટલું સુધી હિન્દીમાં તમારે વાંચવાનું રહેશે પરીક્ષાની અંદર. 6ઠો પાઠ લખેલો છે પરંતુ તમારે એ કરવાનો નથી. આટલું બાળકો ધ્યાન રાખજો અને બધા બાળકોને મારા તરફથી બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે.